ઓફ વડોદરા જીટીયુ ઝોન 3ની આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં એસવીઆઈટીનું જડહડતું પ્રદર્શન જોવા મળ્યું હતું। તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઝોન 3ની આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ વગેરે જિલ્લાની કોલેજોએ ભાગ લીધો હતો। ભાઈઓની સ્પર્ધામાં 20 ટીમો, જ્યારે બહેનોની સ્પર્ધામાં 12 ટીમોએ ભાગ લીધો હતો। ભાઈઓની ફાઇનલ સ્પર્ધામાં એસવીઆઈટીની ટીમે બિરલા વિશ્વવિદ્યાલય વલ્લભ વિદ્યાનગરની કોલેજની ટીમને સીધા મુકાબલા ત્રણ શૂન્યથી હરાવી સતત 5મા વર્ષે ચેમ્પિયનશિપ મેળવી છે, જ્યારે બહેનોની સ્પર્ધામાં બીવીએમની સામે પરાજય થતાં એસવીઆઈટીની ટીમ ઉપવિજેતા રહી હતી। સમગ્ર સ્પર્ધામાં પંચ તરીકે ડોક્ટર જગજીતસિંહ ચૌહાણ અને તેમની ટીમે પ્રશંસનીય કાર્ય કર્યું હતું। સમગ્ર સ્પર્ધાનું સંચાલન એસવીઆઈટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્પર્ધાની અંતે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ રોનકભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનકકુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિકકુમાર પટેલ, મંત્રી ગૌરાંગભાઈ પટેલ, સહમંત્રી નૈતિક પટેલ, ખજાનજી અલ્પેશભાઈ પટેલ, ટ્રસ્ટી સંજયભાઈ પટેલ, સતીશભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર ડીપી સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી વિજેતા ખેલાડીઓને તેમના ખૂબ સુંદર પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। જીટીયુ દ્વારા જીટીયુ વિદ્યાનગર ઝોનની બેડમિન્ટન ટુર્નામેન્ટ જે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 17 ઓગસ્ટે આયોજિત કરવામાં આવી હતી, તેમાં એસવીઆઈટીના છોકરાઓ પ્રથમ રહ્યા છે અને એસવીઆઈટીની છોકરીઓ રનર્સઅપ થઈ છે। આ એસવીઆઈટી સ્પોર્ટ્સમાં પાવરલિફ્ટિંગ હોય, વેઇટલિફ્ટિંગ હોય કે કરાટે હોય કે જુડો હોય, બધે દરેક સ્પોર્ટ્સમાં એસવીઆઈટીના સ્ટુડન્ટ્સ પાર્ટ લે છે અને એસવીઆઈટી મેનેજમેન્ટ તરફથી અમને પૂરો સપોર્ટ અને એન્કરેજમેન્ટ મળે છે। એસવીઆઈટી તરફથી આયોજિત કરેલી ઇન્ટરઝોનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં હું ભક્તિ ગોહિલ બીવીએમ તરફથી વિનર રહી છું। હું ખૂબ ખૂબ આભાર માનું છું એસવીઆઈટીનો, જેને આટલું સરસ આયોજન કરેલું છે। થેન્ક યુ। મેં પ્રિન્સ દ્વિવેદી, એસવીઆઈટી ટીમ કા બેડમિન્ટન ટીમ કા કેપ્ટન હું। યહાં વીવીનગર ઝોન બેડમિન્ટન ટુર્નામેન્ટ કા ઓર્ગેનાઇઝેશન હુઆ થા, જિસમેં વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યે પૂરા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કિયા ગયા થા। હમારી એસવીઆઈટી ટીમ, હમે એસવીઆઈટી, હમારે સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાસ સર હમે કાફી પ્રોત્સાહન કરતે હૈ, કાફી ઉન્હોને હમે સપોર્ટ કિયા હૈ ઓર ઇસ બાર હમને ફાઇનલ્સ મેં બીવીએમ કો હરાકર વાપસ ચેમ્પિયન બને હૈ ઓર હમ આશા હૈ કે હમ આગે ભી અચ્છા કરેંગે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વિદ્યાનગર ઝોનની ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન આજે અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વાઘોડિયા ખાતે કરવામાં આવ્યું। ખૂબ જ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું એસવીઆઈટી વાસદ કોલેજ દ્વારા, અને જેમાં પુરુષ વિભાગમાં લગભગ 22 જેટલી ટીમો તેમજ બહેનોના વિભાગમાં લગભગ 12 જેટલી ટીમો એ ભાગ લીધો। અંદાજે 250 જેટલા ભાઈઓ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લઈ અને પોતાનું કૌવત દાખ્યું અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સતત 3જા વર્ષે મને આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની તક મળી અને હંમેશાથી ખૂબ સારા અને પ્રતિભાશાળી ખેલાડીઓ આ સ્પર્ધાના માધ્યમથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને મળી રહ્યા છે, એનો મને આનંદ છે। હવે આગામી ચરણમાં આવતી 4-5 તારીખે ઝોનલ સ્પર્ધાનું આયોજન પણ અહીંયા કરવામાં આવનાર છે। થેન્ક યુ। આજે એસવીઆઈટી દ્વારા વીવીનગર ઝોન બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન થયું હતું વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં, ત્યાં અમે પાર્ટિસિપેટ કર્યું હતું। એસવીઆઈટીએ બહુ જ સારી વ્યવસ્થા રાખી હતી અને અમે લોકો બીવીએમ સામે ફાઇનલ્સમાં રમ્યા અને અમે રનર્સઅપ આપ્યા।